वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी कुलपति तथा स्टाफ द्वारा वीजली दुर्व्यय कर आरटीआई द्वारा खुलवा पम्यू है और आ बाबते छात्रा युवा संघर्ष समिति कुलपति ने रूबरू मड़ी आवेदन पत्र पाठवशे। सीवायएसएस सूरत जिला प्रमुख मीत हीरपरा द्वारा आरटीआई करवामां आवी हती, जेमां मेळवेल माहिती मुजब वर्ष 2020 कोरोना काल महीना एप्रिल थी लई जून सुधीना यूनिवर्सिटीना विविध विभागना वीज बिलो मंगाव्या हता, जेमां 3 महीना माटे कोरोना काळने ध्यानमां लई सरकार द्वारा यूनिवर्सिटीना कामकाजो ठप कराव्या हता। ज्यारे आ समय दरमियान यूनिवर्सिटीमां खूब ज ओछो स्टाफ हाजर रहेवा छतां मोटी रकमना वीज बिलो आव्या हता, त्यारे आ बाबतथी जाणवा मळे छे के यूनिवर्सिटी में मोटा प्रमाण में वीजड़ी दुर्व्यय थाय छे, ज्यारे यूनिवर्सिटी ने फी वधारवामां रस छे, वीजड़ी दुरुपयोग अटकाववामां के विद्यार्थीनो प्रश्नों सांभळवामां रस नथी, त्यारे आ दुर्व्यय अटकाववा माटे वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटीना कुलपति ने छात्रा युवा संघर्ष समिति द्वारा तारीख 23/3/2022 रोज रूबरू आवेदन पत्र आपीने रजूआत करवामां आवशे। छात्र युवा संघर्ष समिति सूरत जिला प्रमुख आज रोज आज प्रेस वार्ता में आप बात करवाना छे वीएनएसयू विषय अगत्यना मुद्दा ने के जे 2020 कोरोना काल दरमियान जयरे गुजरात राज्य शिक्षण विभाग द्वारा दरेक कॉलेज यूनिवर्सिटी बंद कर आ दरमियान वीर नर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी में महीना 4 थी लई अने 6 सुधी एवा बिलो आवेला छे मोटी रकमना કે જ્યારે યુનિવર્સિટીની અંદર 10% પણ સ્ટાફ હાજર નહોતો। અમે 2021ની અંદર એક આરટીઆઈ કરી હતી કે જેમાં 2020 વર્ષના 8 મહિનાના લાઇટ બિલો મુકાવેલા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં। આ આરટીઆઈનો જવાબ આવતાની સાથે જ એવી માહિતી મળી કે અમુક ડિપાર્ટમેન્ટની અંદર સ્ટાફ હાજર નહોતો છતાંય ભારી ભરખમ બિલ આવેલા હતા। આ આરટીઆઈ પછી અમે એક બીજી આરટીઆઈ કરેલી કે સ્ટાફના હાજરી પત્રક મંગાવેલા 1-8 મહિનાના જે તે વિભાગોમાં જેટલો પણ સ્ટાફ હાજર હતો આ તમામ સ્ટાફના હાજરી પત્રક મંગાવેલા। આ હાજરી પત્રક અને લાઇટ બિલના અભ્યાસ સાથે અમને જાણવા મળેલું કે વીએનએસયુની અંદર કાંઈક લોચો છે કે યુનિવર્સિટીમાં કોરોના કાળ દરમિયાન જો સ્ટાફ હાજર ન હોય તો આટલા બધી મોટી રકમનું લાઇટ બિલ શેના આવે। એટલે ક્યાંક ને ક્યાંક એવું જણાય છે કે વીએનએસયુ મોટા મોટા કૌભાંડો કરે છે, મોટા મોટા ગોટાળાઓ કરે છે। વીએનએસયુના કુલપતિને વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળવામાં રસ નથી કે વીએનએસયુના કુલપતિને વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં 1% પણ રસ નથી અને આવા મોટા મોટા કૌભાંડો કરવામાં રસ છે। અમે જે કંઈ પણ માહિતી મંગાવી હતી અને વીએનએસયુ અમને જે કંઈ પણ માહિતી આપી એમાં ક્યાંક ને ક્યાંક એવું પણ લાગ્યું કે વીએનએસયુ અમુક માહિતી અમારી પાસેથી છુપાવે છે કે અમુક માહિતી અમને આપવા નથી માગતી કે જેથી કરીને એના મોટા કૌભાંડો બહાર આવે। એટલે અમારી માહિતી અનુસાર મે મહિનાનું એક લાઇટ બિલ છે કે જે 1,68,281 રૂપિયાનું છે। એટલે આવડી મોટી રકમનું લાઇટ બિલ કોઈ સ્ટાફ હાજર ન હોય તો શક્ય જ નથી। પછી બીજા એક ડિપાર્ટમેન્ટનું લાઇટ બિલ છે કે જેમાં જૂન મહિનાનું લાઇટ બિલ છે એક્સ્ટ્રામેટરી 50,000 જેટલું। બીજા ત્રીજા વિભાગનું લાઇટ બિલ છે જે ફેબ્રુઆરી મહિનાનું છે 47,000 જે રેગ્યુલર મહિનાનું છે। એટલે આ વચ્ચે તમામ વચ્ચેનો ડિફરન્સ હોય તો રેગ્યુલર મહિનાના લાઇટ બિલ 50,000 થી 1,00,000 અને જ્યાં સ્ટાફ હાજર નથી એ મહિનાના લાઇટ બિલો 50,000 થી 1,00,000 રૂપિયા આવે છે। તો આ બંને વચ્ચે તો કોઈ ડિફરન્સ લાગતો જ નથી, ત્યારે વીએનએસયુ શું સાબિત કરવા માગે છે એ આપણે જાણતા જ નથી। એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગુજરાતની અંદર હજારો ગામડાઓ છે જ્યાં લાઇટો નથી પહોંચતી, જ્યાં બાળકો ભણવા માગે છે પણ વીજળી પૂરતી ન મળતી હોવાના કારણે ભણી શકતા નથી અને વીએનએસયુ છે કે 2 ફાર્મ લાઇટનો ઉપયોગ કરે છે। તો આ અંગે અમારી જે કંઈ પણ માહિતી છે અમે મીડિયા સમક્ષ મૂકીએ છીએ અને લોકોને આહવાન કરીએ છીએ કે આપ પણ વીએનએસયુને આ સવાલો પૂછો કે આટલી બધી લાઇટનો દુરુપયોગ શેનો, તમારો સ્ટાફ શેનો દુરુપયોગ કરે છે આટલી બધી લાઇટોનો। અને આ અંગે અમે 2 દિવસ પછી વીએનએસયુના કુલપતિને રૂબરૂ મળીને આ સવાલો મીડિયાને લઈને અમે સવાલો પૂછવાના છીએ કે આટલું બધું લાઇટ બિલ શેનું છે અને તમારો સ્ટાફ જો હાજર ન હોય તો આટલા બધા લાઇટ બિલો શેના આવે છે। રમેશ કલ્ચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।